જોવા મળી રહ્યો છે, જેમાં વલ્લભ વિદ્યાનગર ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં લોકોએ દર્શન કર્યા હતા. ઉત્તરાયણ નિમિત્તે ગરીબોને વસ્ત્રદાન સાથે તલના લાડુ અને ચીક્કીનું ભક્તોએ દાન પુણ્ય કર્યું હતું. બાદમાં ધાબા પર ઊંધિયું, જલેબી, સેવ અને ચીક્કીની લિજ્જત માણી હતી, તો ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે ઠેર ઠેર પતંગ ઉત્સવ મનાવાઈ રહ્યો છે. ચૌદ જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનો ઉત્સવ મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિનો ઉત્સવ એટલા માટે મનાવવામાં આવે છે કે પ્રભુ શ્રી રામ જ્યારે લગ્ન ગ્રંથિમાં જોડાવા માટે એ સીતાજીને જોવા માટે જાય છે, ત્યારે બગીચાની અંદર એ ફૂલો લેવા જાય છે. રામચંદ્રજી પતંગ ચગાવતા હોય છે અને પતંગ ઉડતો ઉડતો સીતારામને મળે છે. સીતાજી હનુમાનજી એમને પતંગ લેવા માટે જાય છે, પણ સીતા આપતા નથી કે જેનો પતંગ છે એ આપે તો જ હું આ પતંગ એમને આપું. એના અનુસંધાનની અંદર આજે આ દુનિયાભરની અંદર મકર સંક્રાંતિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. તો સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની હર્ષ ઉલ્લાસ